પટેલ આજે અંબાજીથી પ્રવાસો પ્રારંભ કરી રહ્યા છે. આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે સાંસદ પરબત પટેલ આપણી સાથે છે. પરબતભાઈ, આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજા ઉડી રહ્યા છે, શું કહેશો? માં જગજનનીના દર્શન કરીને જયારે આજે આદરણીય સી આર પાટીલ સાહેબે જે રીતે પ્રવાસ ચાલુ કર્યો છે, તમને બધાને ખ્યાલ આવતો હશે કે પ્રજામાં કેવો ઉબળકો અને ભાવ છે. આ ભાવ થકી કોઈ પણ સમાજ જાતિવાદને જોયા વગર બધાને સાથે લઈને જયારે ચાલવા વાળી વાત છે, અને એ આજે બધો સમાજ બધા જુસ્સાથી ભેગા છે કે પાર્ટીમાં અનેરો જવાબ તો પાર્ટી મજબૂત છે જ, પણ છતાં પાર્ટી સાહેબ આ રીતે જયારે ચાલુ કર્યું છે ત્યારે ખૂબ જોવા મને જુસ્સાથી પાર્ટી આગળ વધશે એમાં કોઈ શંકા રહેતા. આ સમગ્ર પ્રવાસને કઈ રીતે જુઓ છો તમે? હું એ જ જોઉં છું કે કાર્યકરોમાં આ એક લોકડાઉન પછીનો અનેરો મળવાનો ઉત્સાહ છે, અને આ ઉત્સાહમાં અનેક ગણો વધારો થશે જેથી પાર્ટી મજબૂત. ઉત્તર ગુજરાત કોંગ્રેસનું પ્રભુત્વ જોવામાં આવ્યું છે, શું કહેશો? જે તે સમય કરતો કામ કરતો હોય છે, પણ અત્યારે કોંગ્રેસ ક્યાંય છે જ નહીં. તો આ તો સાંસદ પરબત પટેલ જેમનું કહેવું છે કે અત્યારે કોંગ્રેસ ક્યાંય જ નથી અને આગામી દિવસોમાં અહીંયા ભાજપનો વાવટો ફરકશે. હાલ માત્ર બે બેઠકો જ ભાજપ પાસે છે, પણ આગામી દિવસોમાં બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. કેમેરામેન નવનીત દરજી સાથે સોનલ નડકટ, મતલબ ન્યૂઝ અંબાજી.